હવે વાત કરીએ તો છોટા ઉદેપુરની. છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનનો એક ગણનાપાત્ર કેસ નોંધવામાં છોટા ઉદેપુર એલસીબીને સફળતા. પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ભાભોર સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજે પટેલ તેમજ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપતા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજે પટેલનાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પાસેથી એક સ્કોર્પિયો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ બોટલો નંગ 408 કુલ કિંમત રૂપિયા 1,23,120નો પ્રોહી મુદ્દા માલ તથા મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 500 તથા રોકડા રૂપિયા 50 તથા સ્કોર્પિયો ગાડીની કિંમત રૂપિયા 7,00,000 મળી કુલ કિંમત રૂપિયા 8,23,670ના મુદ્દા માલ સાથે આરોપી બળવંતભાઈ ભવાનસિંહભાઈ કિરાડ રહે લક્ષ્મણી પટેલ ફરિયા તાલુકો જિલ્લો અલીરાજપુર એમપી નાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. અલ્લારખા પઠાણ ZSTV નસવાડી.